કહેવાનું એટલું કે કહેવામાં બીજું કાંઈ નથી, જત કહેવાનું એટલું કે કહેવામાં બીજું કાંઈ નથી, દેહ મારો આયા છે દાદુ પણ આતમ થી ક્યાંય નથી, જત કહેવાનું એટલું કે કહેવામાં બીજું કાંઈ નથી. મિત્રો, આ સમગ્ર વિશ્વની માનવજાત, પશુ પક્ષી, વનસ્પતિ યા તો તમામ જૈવિક એવા પરિવાર, એવો જૈવિક પરિવાર અતિ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તો કે એને ઉગારે કોણ, એને બચાવે કોણ? તો કે કોઈ ઉર્જા, કોઈ શક્તિ, કોઈ માં, એવું જો પરિબળ કામ કરી જાય તો વિશ્વની જેને કહેવાય ને કે જીવ સૃષ્ટિ પાર પડી જાય. તો કે એવી માં, માં એટલે કે સ્ત્રી. તો આ સ્ત્રી વિશે જેને કહેવાય, મારું જે સ્વરચિત કાવ્ય છે એમાંય ખાસ કરીને ભારતને નાતે જો હું કહું, ભારતના સંતાનને નાતે, માતૃભૂમિના નાતે એમ કહું કે જે કોઈ સ્ત્રી દેવી સ્વરૂપા છે એવી ભારતની સ્ત્રી વિશે હું આપ સૌને મારું મંતવ્ય, મારો વિચાર એક કાવ્યધારામાં રજૂ કરવા જઈ રહ્યો છું કે મારે આજ વાત કહેવી એક સારી છે, મારે આજ વાત કહેવી એક સારી છે જે ભારતની સન્નારી છે, કે મારે વાત કહેવી એક સારી છે. કૂળ કપટ કરે કામણગારો કંઠ, કે કૂળ કપટ કરે કામણગારો કંઠ, એની સાથે કદાચ એની અરે કોઈ કૂળ કપટ કરે પોતાનો ધણી તો, કે કૂળ કપટ કરે કામણકારો કંઠ એની સાથે, તોય એ તો કાયમ કરુણા વરસાવનારી છે, આ ભારતની સન્નારી છે. અરે સુખ દુઃખ સહેવું એ તો વાત હજી સારી છે, કે સુખ દુઃખ સહેવું એ વાત તો હજી સારી છે, અરે મોતને ભેટવા સુધી જેની કાયમ તૈયારી છે એ ભારતની સન્નારી છે. મારે વાત કહેવી એક સારી છે કે જે ભારતની સન્નારી છે. પછી કે જોર બદનમાં જાળવવું જોવાની ટાણે, એ તો જોખમ ભારી છે, કે જોર બદનમાં જાળવવું જોવાની ટાણે, એ તો જોખમ ભારી છે, પણ કુટુંબ પુત્ર પરિવાર બધાય માટે એ કાયમ ગંગાની કિનારી છે, આવી ભારતની સન્નારી છે, કે મારે વાત કહેવી એક સારી છે જે ભારતની આર્ય સન્નારી છે. આગળ છેલ્લી કડીમાં અહીંયા જગદંબા કે માં જે કાંઈ અર્થ ગણો એ મેં મારી આ કાવ્ય કડીમાં લીધા છે, કે માં બેન દીકરી પત્ની કે કોઈ સ્નેહાળ સખી સારી છે, કે માં બેન પત્ની કે કોઈ સ્નેહાળ સખી સારી છે, અને જગદંબા સ્વરૂપે નિર્લેપ હજી જેની નામના સારી છે એવી આ ભારતની સન્નારી છે, કે મારે વાત કહેવી એક સારી છે જે ભારતની એક સન્નારી છે. અને મિત્રો, વિશ્વની અંદર જો વાત કરીએ તો જે કોઈ મહાન વિભૂતિઓ થઈ છે, જગતમાં પ્રખ્યાત એવી વિભૂતિઓ થઈ છે, એ વિભૂતિઓની પાછળ, એની પ્રગતિની પાછળ, એની નામનાની પાછળ કદાચ જો કોઈ પાત્ર હોય તો એ સ્ત્રીનું પાત્ર છે, એક માનું પાત્ર છે, એક બહેનનું પાત્ર છે, પત્ની પત્ની દીકરીનું પાત્ર છે જેને કહેવાય. તો એવી આ સ્ત્રી, એવી આ મા સ્વરૂપા, અને એથી આગળ જો જાય તો આ સ્ત્રી તત્વ વિશે, મા વિશે તો મહાન કવિઓ, મોટા મોટા કવિઓ હજારો વર્ષથી લખ્યું છે કે નારી તું નારાયણી. એના માટે મેં બે ચાર દુહા લખ્યા છે, કાવ્ય કંડિકા આપની સમક્ષ રજૂ કરું છું. કે દીકરા હાટું દાડિયું કરે, કે દીકરા હાટું દાડિયું કરે, પોતાના સંતાનને મોટા કરવા માટે બાય દાડિયું કરે છે. દીકરા હાટું દાડિયું કરે તો ઓજસ નો ઓર પાયું, ઓજસ જેને કહેવાય ને, જરાય ઓછું નથી થતું. દીકરા હાટું દાડિયું કરે તો ઓજસ નો ઓજ પાયું, અને વાંધો ના આવે વ્યવહારમાં એવી આયુ જેવી બાયું ભલામણ. કોઈ દિવસ કોઈ એના હું આંગળી ચીંધીને વાત ન કરે. નીથી આગળ તો કે નખવી નીકળે તો એ નિમ્ન તોડે, ભલે કળજુગ માંડે કળાયું, એ ઓરડા ઓઢીને કુળ ઉજાળે એવી આયુ જેવી બાયું.
અને દુખ બેઠે અને દીકરા જણે અંતરમાં નહીં ઓર માયું હે દુખ બેઠે અને દીકરા જણે અને અંતરમાં નહીં ઓર માયું અરે દારૂડિયાના ઘર દીપાવે એવી અમારી આયુ જેવી બાયું આ જેને કહેવાય ને ભારતની સંન્યાસનારી વિશે એક મારો વિચાર છે નથી આગળ જો વાત કરું તો કર્મચંડો કોઈ દી કર્મચંડો કોઈ દી અને એની હિંયપથી નજર હેરાયું તો ભાગી રેખા એની ભૂઈ નાખે એવી આયુ જેવી બાયુ ભલામણ આ સ્ત્રી તત્વ વિશે વાત કરું છું માં બેન પત્ની પત્ની તો બરાબર છે પણ મિત્રો દીકરીને જો આપણે વાત કરીએ ઘણા જેને કહેવાય આ વિશે લખી ગયા છે આ વિશે બોલી ગયા છે પણ હું તો એમ કહું છું કે દીકરી જ્યારે પોતાના માવતરની અંદર મોટી થતી હોય છે ત્યારે એ દીકરી જે કહે છે એના ઉપર મને એક શેર યાદ આવે છે કે કિસ્મત કી હૈ કમ નસીબી તસવીર ક્યાં કરે અને સિર પર ગીરા હૈ પહાડ તો ફરિયાદ ક્યાં કરે એ દીકરી જ્યારે 5-7 વર્ષ 10 વર્ષની હોય ત્યારે ઘરમાં કાંઈ પણ વસ્તુની જો ખરીદી થતી હોય તો એમાં દીકરી માટે 100 રૂપિયાની વસ્તુ આવે અને જે દીકરો હોય એના માટે 200-500ની વસ્તુ આવે ત્યારે દીકરી લાડકાઈથી એના માવતર સામે જેને કહેવાય ઝઘડો કરીને એમ કહે કે બાપુજી મમ્મી મારા માટે કેમ આમ તમે 100 રૂપિયાની વસ્તુ લીધી અને ભાઈ માટે આની આ વસ્તુ 500 રૂપિયાની લીધી તો કે તને ન ખબર પડે તું તો પારકું ધન છો ભલામણ હે કે તું તો પારકું ધન છો અને પછી દીકરી જેને કહેવાય ચોરી ફેરા ચાર ફરી અને પોતાના સાસરે જ્યારે સીધાવે છે ત્યારે ત્યાં 2-5 દર્દી થાય મહિનો 2 મહિના થાય ત્યારે કાંઈ પણ વસ્તુની ખરીદી થાય કે વસ્તુ કોઈ માટે જમવા કરવામાં ભાગ બટાઈ થતી હોય ત્યારે આ જે વવારું થઈ રહેતી હોય એને પણ ભાગ બટાઈમાં કહી શકાય એવું થોડો જાજો ભાગ ઓછો આવતો હોય છે કહી શકાય તો અન્યાય થતો હોય છે ત્યારે એ બાઈ એમ કહેતી હોય કે મને આમ કાં ઓછું ત્યારે એ એના સાસરી પક્ષના બધા એમ કહેતા હોય કે અરે બાય તું તો આવે તું છો અને ત્યારે એ બાય જેને કહે લાંબો નિહાળો નાખીની દીકરી એમ કહેતી હોય ભારતની સન્નારી એમ કહેતી હોય ઓહો હે દ્વારકાનાથ હે દ્વારકાવાળા હે જગતના પિતા શું મારે તારી પાસે રાવ ફરિયાદ કરવી કારણ કે જ્યારે હું 5-10 વર્ષ ને 25 વર્ષની જઈ મારા માવતરમાં ત્યાં સુધી ત્યાં હું પારકું ધન કહેવાતી હતી અને પરણી અને મારે સાસરે જ્યારે આવી ત્યારે આ બધાય મને આવે તું કહે છે તો હવે પ્રભુ હવે હકીકતમાં મારે તને એક જ પૂછવું છે હે દીનાદાસ દીનબંધુ દાતાર કે હું હકીકતમાં છું ક્યાંનું પાત્ર ક્યાંનું મારું ઠેકાણું મને કોઈક વાત તો કરો અને એ ન્યાસી એમ કહે છે અને એ દીકરીના જેને કહેવાય બલિદાનની વાત કરીએ તો એ ચોરી ફેરા ચાર ફરી અને દીકરી જ્યારે સાસરે જતી હોય ને ત્યારે એમ કહેવાય છે કે માવતરની તમામ જાગીરી અને સંપત્તિમાં મારે કાંઈ ન ખપે મારે ન ખપે પણ મારા જેને કહેવાય ને કે જ્યાં ઓછાયા સમાન પડછાયા સમાન જે મારા પતિદેવ છે ને એને પણ મારા બાપની મૂડીમાંથી કાંઈ ન ખપે અને કદાચ તમારા કાળા કામ કરનારા જેને કહેવાય કાળા અક્ષરે લખનારા જે વકીલો હોય છે જે મોટા મોટા અધિકારીઓ હોય છે એની સાક્ષીમાં જેને કહેવાય ને એ જે લખાણ થાય છે ને કાળી સાઈથી એ કાળી નહીં પણ હું તો લાલ અક્ષરે કંકુના ચોખાના ચાંદલામાં અમે બે જ માણસ પતિ પત્ની હાથે જેને કહેવાય હાથ બોલી અને બાપની દિવાલ ઉપર બાપના મકાનની દિવાલ ઉપર એમ કહેવાય કે એ સહી સિક્કા કાયમને માટે કરી દે છે કે મારે માવતરના જેને કહેવાય ને સંપત્તિમાંથી કોઈ ભાગ નથી જોતા કોઈ લાગ નથી જોતા અને આ બધું તમામે તમામ મારા ભાઈને અર્પણ હોય ત્યારે આપણે કહેવું પડે કે વાહ આ એક ભારતની સન્નારી છે આ ભારતની એક સન્નારી છે ત્યારે એમ કહેવું પડે કે મારે વાત કહેવી એક સારી છે જે ભારતની એક સન્નારી છે પણ મિત્રો ઘણા ઋષિ મુનિઓએ કીધું છે વિદ્વાન પુરુષોએ કીધું છે કે જે ઘરમાં જે ગામમાં જે સમાજમાં નારીનું સન્માન હશે નારીનું માન હશે અને કદાચ જેને કહેવાય જે ઘરમાં સમાજમાં નારીનું પૂજન થતું હોય છે એ સમાજમાં એ ગામમાં એ ઘરમાં એ કુટુંબમાં જેને કહેવાય કે સ્વર્ગની જરા તરાય ઝાંખી તો થતી જ હશે અને એટલે અમારે કવિ નિખિલ નરેન્દ્રસિંહ જાડેજા એમ કહેતા હોય કે સ્વર્ગ નથી ક્યાંય આકાશમાં અને સ્વર્ગ નથી ક્યાંય પાતાળમાં કે સ્વર્ગ નથી ક્યાંય આકાશમાં સ્વર્ગ નથી ક્યાંય પાતાળમાં હળી મળીને રહેશું આપણે
તો સ્વર્ગ હશે આપણી આસપાસમાં. સ્વર્ગ નથી ક્યાંય આકાશમાં, સ્વર્ગ નથી ક્યાંય પાતાળમાં. વધારે સમય નહીં લેતા, વધારે ટાઈમ નહીં લેતા, વધારે વાત નહીં કરતા, મિત્રો આપ સૌને આરજેટી લોક ફરિયાદ ન્યૂઝના શ્રોતાજનોને મારી કવિ નિર્લેપ દાદુભાઈ લાંગા તરીકે એક આપ સૌને જેને કહેવાયની વિનંતી છે, એક મારો પ્રસ્તાવ છે, કદાચ અમારી આ ચેનલના આ કાર્યક્રમો, આવા કાર્યક્રમો, આવા સમાચારો આપણને કાંઈ પણ જો ગમ્યા હોય, સારા લાગ્યા હોય, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને આવા ને આવા કાર્યક્રમ આપને અવારનવાર જેને કહેવાયને કે અમે સૌ કલાકાર મિત્રો આપને અવારનવાર રજૂ કરતા રહીશું. વધારે સમય નહીં લેતા જય જગદંબા, જય માતા.